નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 19 ફેબ્રુઆરી, જોઈએ આજના સમાચાર. કચ્છમાં વિદેશથી આવતા પેલિકન પક્ષીઓમાં ઘટાડો. વર્ષ 1987 થી કચ્છના પેલિકન નેચર ક્લબ દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં વેટલેન્ડ ઇન્ટરનેશનલના નેજા હેઠળ સમગ્ર કચ્છમાં જળચર પક્ષી વસ્તી અંદાજનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. આ વર્ષે આ જળચર પક્ષી વસ્તી અંદાજ કાર્યક્રમનું સમાપન જાન્યુઆરી માસના અંતે 30 જળાશયોની મુલાકાત લઈ વૈજ્ઞાનિક ઢબે પક્ષી ગણતરી કરવામાં આવી હતી. દર વર્ષની સરખામણીએ આ વર્ષે જળચર પક્ષીઓની હાજરી ઓછી. પેલિકન નેચર ક્લબના પ્રમુખ નવીન બાપટે વાતચીતમાં જણાવ્યું હતું કે જળચર પક્ષીઓની ગણતરી માટે કચ્છના પેલિકન નેચર ક્લબ દ્વારા કચ્છના 30 જળાશયોની મુલાકાત લેવામાં આવી હતી. આ વર્ષે કચ્છના જળાશયોમાં પાણી ઓછું આવવાના કારણે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કુદરતે ન સમજી શકાય તેવા વલણને લીધે ન જાણે કયા કારણોસર આ વર્ષે જળચર પક્ષીઓની હાજરી ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી છે. ચાલુ વર્ષની ગણતરીમાં કચ્છમાં 10,469 પક્ષીઓ જ નોંધાયા છે. કચ્છના કુલ 30 જળાશયોમાં આ વર્ષે જળચર પક્ષીઓની વસ્તી ગણતરીના અંદાજમાં માત્ર 10,469 પક્ષી જ નોંધાયા છે, જેમાં મોટાભાગના પક્ષીઓ માંડવીના વિસ્તારમાં દરિયાઈ પક્ષી ગલ એટલે કે દરિયાઈ કાગડો પણ આમ તો 10,000 જેટલી સંખ્યામાં જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે તે પણ માત્ર 1,000 જેટલી જ સંખ્યામાં નોંધાયા છે. અમે 1987ની સાલથી ગણતરી કરતા આવ્યા છીએ. આ ગણતરીનો હેતુ જ વાતાવરણમાં શું ફેરફાર છે એનું તારણ કાઢવા માટે જ હોય છે. આપનો પ્રશ્ન બહુ યોગ્ય છે. પક્ષીઓ વાતાવરણ અનુસાર હરતા ફરતા હોય છે અને વાતાવરણના ફેરફારો એ જલ્દી જાણી જતા હોય છે, એટલે આ ગણતરી જે કરવામાં આવી એનું તારણ એવું છે કે દર વર્ષ કરતાં આ વર્ષે વરસાદ સારો પડે છે, લાંબો ટાઈમ વરસાદ પડ્યો છે, જળાશયની સ્થિતિ સારી હોવા છતાં, ખોરાકની સ્થિતિ સારી હોવા છતાં પણ પક્ષીઓ દર વર્ષ કરતાં સરેરાશ ઓછા આવ્યા છે, એ વાત ચોક્કસ છે. દરેક જગ્યાએ હું ઘણી જગ્યાએ ગણતરી કરી છે. પક્ષીઓ નહીં આવવાનું કારણ એક જળાશયની પાણીની ખોરાકની વિપુલતા તો છે જ, પરંતુ પક્ષીઓ જ્યાંથી આવે છે સાયબેરિયાથી 5,000 કિલોમીટર ઉપર, જ્યાં દાખલા તરીકે રોજેરી પેલિકન છે, એ પક્ષી ઠેઠ સાયબેરિયાથી અહીંયા કને પક્ષી ખોરાક મેળવવા માટે છે આપણા હમીરથરમાં. તો એ પક્ષીને ખોરાક મળતા જો પાકિસ્તાનની એરિયામાં ત્યાંથી ઉડીને આવે છે, જે એરિયામાં જે માર્ગમાં જ્યાં ઓછા અંતરમાં ખોરાક મળી ગયો એ પણ બની શકે. આના કરતાં આપણા કરતાં સારી પરિસ્થિતિ એ પણ હોઈ શકે, પર્યાવરણના ફેરફારો પણ હોઈ શકે. પણ પર્યાવરણનો ફેરફાર બહુ લાંબે ગાળે થતા તાત્કાલિક અસર થતી નથી. આ પક્ષીઓ આ વર્ષે લગભગ બગલા જે કહી શકાય, જળાશયમાં બતકો જે કહી શકાય, જે સામાન્ય છે, કોમન હોય છે આપણે ત્યાં, તે બગલાની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી દેખાણી છે. એનું કારણ અમે સમજી શકતા નથી. કુદરતના ગાણા કારણો એવા છે, 99.9% આપણે સમજી શકતા નથી. 1% આપણે જે માનવ જાત આખી જાણે છે પર્યાવરણ વિશે. પક્ષીઓનો ખોરાક, જીવન અને સૂર્યપ્રકાશ એ મહત્ત્વનું હોવાને કારણે સાયબેરિયાથી અહીં આવવાનું કારણ કે 40 ડિગ્રી ઉપર જે પ્રદેશો આવેલ છે ત્યાં વધુ સૂર્યપ્રકાશ મળે છે. સૂર્યપ્રકાશનો લાભ મેળવવાને સૂર્યપ્રકાશને કારણે ખોરાકને વિપુલતા મળે છે. પક્ષી આપણે જેમ ખાવાનું 4 વખત જોઈએ, એટલે પક્ષીઓને લગભગ 20-એક વખત ખાવું પડે છે, અને 20 વખત ખોરાક મેળવવા માટે કેટલી બધી સંઘર્ષ કરવો પડે આપણે જાણો છો. એટલે ખોરાક આ પ્રદેશો જે પક્ષીની વિપુલતા છે એ પ્રદેશો સમજી લઉં કે પર્યાવરણ રીતે અદ્ભુત છે અને સંપૂર્ણ છે. Thank you.
પધારો પધારો પધારો, ભુજ આઠમાં પધારો, ગાંધી શિલ્પ બજાર, બાર રાજ્યના તથા કચ્છના કારીગરો ઉત્તમ કલાત્મક નમૂના લઈને આવ્યા છે. ભુજ હાટ મધ્યે 12 તારીખથી 21 ફેબ્રુઆરી સુધી આ પ્રદર્શની અને વહેંચાણ ચાલશે. બપોરના 2 થી રાત્રે 9 વાગ્યા સુધી આ ગાંધી શિલ્પ બજારની મુલાકાત લો. ગાંધી શિલ્પ બજારમાં અનેક અવનવી હસ્તકલાની વસ્તુઓ જોઈ આપ દંગ રહી જશો. જયપુરની બ્લુ પોટરી, કાંજીવરમ સાડીઓ, કેરલાની વેરાયટીઓ, જયપુરના સુંદર ચિત્રો જે આપના ઘરની શોભા વધારશે. બંગાળના પટ્ટચિત્રો જોઈ દંગ થઈ જશો. અનેક હાથ બનાવટની વસ્તુઓના 100 થી વધુ સ્ટોલ ઉપરથી જિંદગીની યાદગાર ખરીદી કરો. ગાંધી શિલ્પ બજાર ભુજ હાટ, અકલ્પનીય વસ્તુઓનો ખજાનો. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.